नमो सित्ताणम् नमो हरियाणम् नमो उवचायाणम् नमो सर्वसाधनम् एषो पञ्च नमुक्कारो सब पाव प्रणासनो मंगलानं च सर्वेषिं वडमं हवि मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतमो मंगलम् स्तुलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे योपार्जितं पुण्यं जिनशासनसेवैव तेन मे स्तु भवेत् सुव्रतम् આંબિલની ઓળી ની આરાધના આપણે શરૂ કરી રહ્યા છીએ. સિદ્ધ ચક્ર ભગવંતની, નવપતજી ભગવંતની આરાધના આ નવ દિવસો દરમિયાન વિશિષ્ટ રીતે થાય છે. એટલે આપણે દરરોજ સિદ્ધ ચક્ર ભગવંતની નાનકડી એક પ્રાર્થના કરી અને પછી આપણા જે મૂળ સૂત્ર પંચસૂત્રો ઉપર વાત કરવાની છે એ આપણે આગળ વધારશું. ये प्रमाण बोला है साथे बोल जो ओम रीम अरहम नमः सहुज पिए ओम रीम अरहम नमः सहुज पिए आत्मरमणताए आगळ द पिए क्षण क्षण मां बहु कर्म मुख पिए क्षण क्षण मां बहु कर्म मुख पिए अर हम वीण बीजों आल पिए ओम रीम अर हम नमः सौज पिए ओम रीम अर हम नमः सौज पिए अर हम जापे विघ्न सविझावे दूर गति दुख विलय सविथावे दूर गति दुख विलय सविथावे सर्प अग्नि स्वापद भय नावे सर्प अग्नि स्वापद भय नावे रिद्धि सिद्धि
पग पग मड़ी आवे ओम रीम आर हम नमः सौ जपिए सीत चक्र बीज मंत्र ए मोटो जपी मंत्र देव कर्म ने सोटो मंत्र देव कर्म ने सोटो गौतम नीति गुण कहे भव खोटो गौतम नीति गुण कहे भव खोटो ओम रीम अरहम नमः सौ जपी अनंत कल्याणकारी तारक तीर्थंकर परमात्माए जगतना जीवोना सुखनी माटे शाश्वत सुखनी माटे मार्ग बतावा आजीन शासन नी स्थापना करी आ शासन ने पामी करी भगवान कहे छे मनुमा तुम्मेव सत्यम भगवान महावीर ना शब्दों से मनुमा तुम्मेव सत्यम એટલે हे मनुष्य तू सत्य छे हे मनुष्य तू महान छे भगवाने चार गतियों माथी मनुष्य गति ने महान केम बतावे मनुष्य ना वखान भगवान से केम करया देवो तो भगवान नो जन्म महोत्सव उजवा माटे पड़ा पड़ियो करता होए भगवान नी सेवा मा हाजरा हजूर होए देवो ने सत्य नथी बतावियो अने मनुष्य ने सत्य बतावियो केम के भगवान बनी सके सत्य नथी देवो मा એટલે મોક્ષ નથી જવાનો चार गतियो छे एमा पहला नंबर मा नरक गति नरक गति ना जीवो छे ने भगवान नी वाणी सांभळी ज शकता नथी एमने भगवान नी वाणी सांभळवानो कोई स्कोप ज नथी भगवान नो एक शब्द पण एमना कान सुधी पहोंची शकतो नथी एना पछी आवे छे तिर्यंच गति तिर्यंचो कदाच ભગવાનની વાણી સાંભળી શકે છે પણ સમજી શકતા ભગવાન જ્યારે દેશના આપે ત્યારે સમસરણમાં જેટલા તીર્થં જેટલા તિર્યંચો હાજર હોય એ ભગવાનના અતિશયથી એ વાણીને સમજી શકે પણ એના સિવાય જે તિર્યંચો છે કદાચ અહીંયા કોઈ તિર્યંચ આવીને બેસી જાય ભગવાનની વાણી એ સાંભળી શકે પણ સમજી નથી શકતો એના પછી ત્રીજા નંબરની ગતિ આવે છે દેવ ગતિ સાંભળી શકે છે સમજી પણ શકે છે પણ આચરણ નથી કરી શકતો બરાબર સાંભળી શકે છે બરાબર સમજાય છે પણ જીવનની અંદર એનો અંશ માત્ર પણ આચરણ એ દેવો નથી કરી શકતા જ્યારે તીર્થંકર પરમાત્મા કહે છે એકમાત્ર મનુષ્ય ગતિ એવી છે જેમાં સાંભળવાનો પણ ચાન્સ છે સમજવાનો પણ ચાન્સ છે અને આચરણ કરી લેવાનો પણ ચાન્સ છે બધા જ ચાન્સ આપણને પ્રાપ્ત થયા છે અને એ
આવેલો અમૂલ્ય ચાન્સ એ જો આપણે ગુમાવી દઈએ તો આપણાથી મૂર્ખ કોઈ કહેવાય નહીં. આખા આ ભવને ભગવાનના શાસનની અંદર થયેલા આચાર્ય ભગવાન જેમણે વૈરાગ્ય શતકની રચના કરી અને એની અંદર એક જ શ્લોકમાં આખી જિંદગીનું આપણું વર્ણન કરી આપ્યું. શ્લોક આ પ્રમાણે, રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદિશ્યતિ ભવિષ્યતિ પંકજશ્રી ઇથં વિચિંતયતિ કોષગતે વિરેફે મા હંત હંત નલિનીમ ગજ પૂજ્ય હારે. એક વિરેફની કથા. વિરેફ એટલે ભમરો. ભમરાની આ નાનકડી સ્ટોરી ચાર લાઈનોમાં બતાવી. ભમરો ફૂલનો રસ પીવા માટે આખો દિવસ ભટક્યા કરે છે. આખો દિવસ વિવિધ ફૂલોનો રસ પીતા 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 જ્યારે સૂર્યાસ્ત થવા આવ્યો, જ્યારે રાત્રિ થવા આવી, ત્યારે એક કમળના ફૂલ ઉપર એ પહોંચ્યો છે. કમળના ફૂલનો રસ એ ચૂસી રહ્યો છે. બહુ મધુર, બહુ આનંદ આવે છે. હજી પીઉં હજી ચૂસી લઉં એમ કરતા કરતા દિવસનો અંત થઈ ગયો, સૂર્યાસ્ત થઈ ગયો, કમળ બંધ થઈ ગયું, કમળ બીડાઈ ગયું. જે કમળ ખીલેલું હતું એ કમળ બીડાઈ ગયું અને એ ભમરો એની અંદર પુરાઈ ગયો પણ મનની અંદર હજી લાલસા અપેક્ષા એટલી બધી છે. હજી એ રસને ચૂસે છે અને મનની અંદર વિચારે છે, રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. આ રાત્રિ તો ટેમ્પરરી છે, ભવિષ્યમાં સુપ્રભાત થવાની જ છે. રાત્રિ ચાલી જશે એટલે સવાર પડી જશે. એના પછી કહે છે, ભાસ્વાનુદિશ્યતિ અશિષ્યતિ પંકજશ્રી. સવાર પડશે, સૂરજ ખીલશે અને ત્યાં પાછો આ કમળ ખીલવા લાગશે અને એ જ્યારે કમળ ખીલી જશે ત્યારે હું આરામથી બહાર નીકળીને ઉડી જઈશ. ત્યાં સુધી આ રસ મને ચૂસી લેવા. મનની અંદર આટલો વિચાર કરે છે અને એટલે જ વારમાં શું થયું તો કહે છે, પંકજશ્રી. એના પછી કહે છે કે રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદિશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇથં વિચિંતયતિ કોષગતે વિરેફે. આટલો વિચાર જ્યારે આ ભમરો કરી રહ્યો છે કોષની અંદર રહેતા રહેતા, મા હંત હંત નલિનીમ ગજ ઉજ્જહારે, એટલી જ વારમાં એક હાથી પાણી પીવા માટે આવ્યો તળાવ પાસે. કમળનું ડોળું જોયું અને પોતાની સૂંઢથી એને ઉખાડીને મોઢામાં નાખી. શાસ્ત્રકારો આ નાનકડા શ્લોક દ્વારા આપણી જિંદગીનો આખો સાર એમાં સમજાવ્યું. શું સમજાવ્યું? આપણા મનના ભાવો એની અંદર સમજાવેલા છે. જેમ ઓલો ભમરો વિચારે છે ને, કાલે હું આરામથી ઉડી જઈશ, મને કોઈ ચિંતા છે નહીં, આજે મજા કરી લેવા દો. આપના પણ વિચાર કેવા? આજે સુખ મળ્યું છે, આજનો લાવો લીધીએ, કાલે કોને દીધી? ધર્મમાં એપ્લાય ઓછું કરીએ છીએ, કર્મમાં એનું એપ્લિકેશન વધારે લાગે. અત્યારે સુખ ભોગવી લેવા દો,
અત્યારે પૈસા કમાવી લેવા દો, અત્યારે મોજ મજા કરી લેવા દો, ધર્મ તો ગડપણમાં કરશો. ગડપણમાં છે ને ધર્મ ક્યારે ગમે? શરીર સાથ આપે એ ઠીક, પણ જો પહેલાથી ધર્મ કરેલું હશે તો જ ગડપણમાં ગમશે, નહીં તો ગડપણમાં ધર્મ નવેસરથી જો ચાલુ કરવું હશે ને પહેલા તો ગમશે જ. ધર્મ ગમવું, ધર્મ મળવું, ધર્મ ગમવું અને ધર્મને જીવનની અંદર ઉતારવું એ ધર્મના સ્ટેપ્સ. જો બાલ્યાવસ્થાની અંદર, યુવા અવસ્થાની અંદર ધર્મ મેળવીને શીખેલું ન હોય ને પચાવેલું ન હોય તો વૃદ્ધાવસ્થાની અંદર ધર્મ ગમતું નથી. એક માજી હતા ને અમારા ગુરુ ભગવાન, ને કોઈ એમના રિલેટિવ આવ્યા, માજી અમારા હોસ્પિટલમાં છે, તમે ચાલો જરા એમને માંગલિક સંભળાવો, એમને સાતા મળે, તમે ચાલો. ગુરુ ભગવાન ગયા એમની સાથે, નૌકા શરૂ કર્યું અને ઓલા માજી કે બંધ કરો બંધ કરો, મારાથી સહન થતું નથી, અવાજ બહુ લાગે છે, તમે બંધ કરો, તમે મારા મારી બાજુમાં અવાજ નહીં કરો. આવી પરિસ્થિતિની અંદર ધર્મ ગમે નહીં, અને જો શરૂઆતથી ધર્મની આરાધના કરેલી હશે તો એ ધર્મ જીવનના પાછલા ભાગે બહુ કામ. શાસ્ત્રકારો આ નાનકડા શ્લોકની અંદર બતાવ્યું મનુષ્ય ભાવને સાર્થક કેવી રીતે કરવું, કે આખી જિંદગીનું આપણને સ્કેચ આપી દીધું કે આપણા મોસ્ટલી બધા વિચારો આવા છે. અને આવા વિચાર જ્યારે આપણે સતત કરતા રહીએ છીએ ત્યારે અચાનક કાળરૂપી હાથી આવી અને આપણને લઈ જશે એ આપણને ખબર, કોઈને ગેરંટી છે? 50 જેમને પૂરા થયા હોય એમને બીજા 50 ની ગેરંટી, એ 60 પૂરા થયા હોય તો બીજા 40 ની ગેરંટી? આપણે નિરાંતે બેસી શકીએ? કોઈ ગેરંટી નથી. આવતી કાલ પહેલી આવશે કે આવતો ભાવ પહેલો આવશે એની ગેરંટી નથી. રાત્રે અમે સૂતા આવતા દિવસની સવાર પહેલા જોઈશું કે બીજો ભાવ પહેલા જોઈશું એની આપણને ખબર નથી. માટે ધર્મની આરાધના કરવાની છે, અને એ ધર્મની આરાધના કરવા માટે શાસ્ત્રકારોએ પર્વોની ગોઠવણ કરી છે. રેગ્યુલરમાં તો ધર્મની આરાધના શ્રાવકને કરવાની જ છે, પણ થોડા થોડા સમયના અંતરે ધર્મની વિશિષ્ટ આરાધનાઓ કરવાની છે. અને એ વિશિષ્ટ આરાધનાઓ કરવા માટે પર્વોની ઉજવણી આવે છે. થોડા થોડા સમયમાં પર્વોની ઉજવણી આવે એટલે સતત આપણો આત્મા જાગૃત રહે, એટલે ભૂલાઈ ન જાય. થોડા થોડા દિવસે વારંવાર એને ધર્મનું શ્રવણ અને ધર્મનું પરિપાલન એને મળતું રહે. અને આજથી શરૂ થનારું એ નવપદજી ઓળીનું પર્વ, હું તો ખરેખર કહું છું કે તમારો સંગ એટલો બધો ભાગ્યશાળી છે કે નવપદજી ઓળીની આરાધના અહીંયા થઈ રહી છે. ભારતથી દૂર એટલા દૂર વિદેશમાં નવપદજીની ઓળીની આરાધના થવી એ લગભગ અશક્ય છે. તમારો આટલો મોટો સંઘ, ને સંઘ એની વ્યવસ્થા કરે છે બધાને આરાધનામાં જોડાવાની વ્યવસ્થા થવી એ પણ મહાપુણ્યનું કાર્ય છે. જ્યારે અનંત પુણ્ય ભેગા થાય ત્યારે આ આરાધના કરવાની તક મળે છે. પર્યુષણ તો
લગભગ દરેક ઠેકાણે ઉજવાતા હોય પણ આંબિલની ઓળી અને એક અપેક્ષા એ જોઈએ ને એક અપેક્ષાથી વિચારીએ તો પર્યુષણ કરતા વધારે મહત્વની આંબિલની ઓળી આ બંને આંબિલની ઓળી શાશ્વતી છે ત્રણેય કાળની અંદર આ આંબિલની ઓળીની આરાધના થતી જ રહેવાની છે જે સ્થળો ઉપર પર્યુષણ નથી ઉજવાતા પર્યુષણ ઉજવાય કે ન પણ ઉજવાય પણ આંબિલની ઓળી ઉજવાય જ એવું કયું સ્થળ મહાવીર્ય ક્ષેત્ર છે જી આ દેવો નંદીશ્વર દ્વીપમાં શાશ્વતી નવપદજીની ઓળી ઉજવે નંદીશ્વર દ્વીપમાં દેવો જઈને આ આંબિલની ઓળીની આરાધના ત્યાં કરે મહાવીર્ય ક્ષેત્રની અંદર પર્યુષણ નથી પણ આંબિલની ઓળી છે અને એની અંદર નવપદજી ભગવંતોની વિશિષ્ટ આરાધના કરાય શ્રીપાલ અને મૈણા નું સ્મરણ કરાય સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના કરાય છે તમે વિચાર કરજો સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના એની સાધના કેટલાય લોકોએ કરી હશે આજ સુધીમાં અસંખ્ય લોકોએ સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના કરી હશે પણ એમાં સિદ્ધ ચક્ર યંત્ર અને યંત્રની સાથે ફોટો કોણ આવે શ્રીપાલ અને મૈણા આંબિલની ઓળીમાં રાસ કોનો વંચાય શ્રીપાલ રાધન એનું ગુણગાન આચાર્ય ભગવંતો પણ સ્વમુખથી શ્રીપાલ અને મૈણાના ગુણગાનો કરે સ્વહસ્તે એમના રાસો લખાયા છે એમના જીવન ચરિત્રો લખાયા છે વિચાર કરજો મહાત્માઓ કરતા પણ વિશિષ્ટ પુણ્યશાળી આ શ્રીપાલ અને મૈણા કેમ છે આટલું મહત્વ એમની જે આરાધના હતી સિદ્ધ ચક્ર ભગવંતને અંતરમાં વસાવીને આરાધના થઈ ધર્મની આરાધના બધા કરે મેજોરિટી પબ્લિક ધર્મ કરતા દેખાય પણ ધર્મ અંતરમાં વસવું એ આખી જુદી વસ્તુ પૂજા સામાયિક પ્રતિક્રમણ હજી એકવાર કરી લો વ્યાખ્યાન પણ સાંભળી લો પણ ધર્મને અંદરથી ઘમાડવું અને આચરણમાં લાવવું એ બહુ મહત્વની વાત છે અહીંયા કોઈક મહાપુરુષ પૂર્વધર્મ મહાપુરુષ જેઓ પૂર્વના જ્ઞાની હતા એવા કોઈ મહાપુરુષે પંચસૂત્ર નામના ગ્રંથની રચના કરી છે એમનું નામ એમણે ક્યાં પણ મેન્શન કર્યું નથી એટલે વાસ્તવમાં પંચસૂત્રની રચના કોણે કરી એનું ક્યાંય ઉલ્લેખ મળતો જ નથી નહીં તો જનરલી એવો વ્યવહાર છે કે સૂત્ર કોઈ પણ રચના કરે એના એની છેલ્લી લીટીમાં રચનાકાર પોતાનું નામ લખે એટલે ખ્યાલ આવે કોણે આ સૂત્ર બનાવેલું છે આ પંચસૂત્ર કોણે બનાવ્યું છે એનો ક્યાંય પણ ઉલ્લેખ એમણે કર્યો નથી વિશિષ્ટ મહાપુરુષ હતા એટલે એમ પ્રચલિત છે કોઈ ચિરંતન આચાર્યએ આ સૂત્રની રચના કરી છે અને એના પછી આ સૂત્રને સમજાવવા માટે એના ઉપર ટીકા આચાર્ય ભગવાન હરિભદ્ર સુરીજી મહારાજાએ લખી છે ટીકા એટલે કોમેન્ટરી નાનકડા સૂત્રને સમજાવવા માટે એનું વિસ્તારથી વિવેચન એને ટીકા કહે સૂત્ર છે ને સૂત્રનું કામ શું એ ગજનું રજ કરે અને ટીકાનું કામ છે રજનું ગજ કરે ગજનું રજ એટલે બહુ મોટી વાત કરવી હોય એને ટૂંકાણમાં સૂત્ર પતાવે અને સૂત્રની ટૂંકાણમાં રહેલી વાત આ ટીકા વિસ્તારથી આપણને સમજાય
भगवान महावीर ना केटला शब्दों शुरुआत में भगवान ने जारे तीर्थ की स्थापना करी अग्यार गणधरो बनाव्या गणधरो ने दीक्षा आपी ने गणधरो ने प्रश्न पूछो भयवम किम तत्तम भगवान तत्व शू छे भगवान ने शू जवाब आप्यो उपनेवा विगमेवा ने दुवेवा आ त्रिपदी आपी त्रण ज पद आप्या छे भगवान અને એમાંથી ગણધર ભગવંતોએ શું કર્યું દ્વાદશાંગીની રચના કરી નાખી ફક્ત એક અંતર્મુહૂર્તની અંદર 48 મિનિટની અંદર દ્વાદશાંગીની રચના થઈ ગઈ એટલે ગણધરોને છે ને બીજ બુદ્ધિના ધારક કહેવાય બીય બુદ્ધિનમ એક લબ્ધિ આવે છે સિદ્ધ ચક્ર પૂજનની અંદર એક લબ્ધિ 48 લબ્ધિ પદોનું પૂજન એની અંદર એક લબ્ધિ પદ આવે છે બીય બુદ્ધિનમ ગણધરો પાસે બીજ બુદ્ધિ હોય એટલે બીજની અંદર જેમ વૃક્ષ બનવાની તાકાત છે એવી રીતે ગણધરો પાસે એક શબ્દમાંથી આટલો વિસ્તાર કરવાની તાકાત છે એટલે સૂત્રનું કામ ગમે એટલી મોટી વાત હોય જેટલા બને તેમ ઓછામાં ઓછા શબ્દો વાપરી અને સૂત્ર તૈયાર થાય હવે આપણા જેવા લોકો હોય ડાયરેક્ટલી એ સૂત્રને સમજી ના શકે એટલા માટે મહાપુરુષો એના ઉપર ટીકા રચે એને વિસ્તારથી ઇલેબોરેટ કરી અને આપણને સમજવા માટે સરળ બનાવે આ ટીકા આચાર્ય હરિભદ્ર સુરીજી મહારાજે આ હરિભદ્ર સુરીજી મહારાજા ફેમસ પર્સનાલિટી જીન શાસનના 1444 ગ્રંથોના રચયિતા છે જન્મથી જૈન નથી બ્રાહ્મણ કુળમાં જન્મેલા આચાર્ય હરિભદ્ર સુરી જૈન ધર્મના છે ને કટ્ટર દ્વેષી કટ્ટર એટલે મહાકટ્ટર દ્વેષી નિશ્ચય કરેલું આથીના પગ નીચે આવી જાઉં તો ચાલશે મરી જાઉં તો ચાલશે પણ જૈનોના મંદિરમાં ક્યારે પગ નહીં મૂકે કટ્ટરમાં કટ્ટર દ્વેષી વિતરાગ ની તો મસ્કરી ઉડાવે થયું એવું એક દિવસ પાછળ ગાંડો થયેલો હાથી એમની પાછળ પડ્યો અને જીવ બચાવવા ત્યારે બાજુમાં દેરાસર જ મળી ગયું ન છૂટકે દેરાસરમાં ગયા પણ ત્યાં ભગવાનની મસ્કરી ઉડાવે છે કે તું શું પોતાને વિતરાગ બતાવે છે તું તો રુષ્ટ ને પુષ્ટ બરાબર કેવો સારો શરીર દેખાય છે કેવું સારું મોઢું દેખાય છે તું ક્યાં કાંઈ તપ કરતો હશે તું એવો રુષ્ટપુષ્ટ છે તું ક્યાં વિતરાગી છે તું ક્યાં દ્વેષી છે ભગવાનની મસ્કરી ઉડાવે છે પણ મનની અંદર નિશ્ચય એક નાનકડો કરેલો બધું જ મારે જ્ઞાન છે આખા જગતમાં જે જે તત્વ છે મને બધું જ ખબર છે જો કોઈ મને એવું તત્વ બતાવે કે જે મને ખબર ન હોય તો હું એનો શિષ્ય બની જાય તૈયારી એટલી આમ અભિમાનનો શિખર હતો અભિમાનના શિખર ઉપર ચડેલા હતા મને તો કોઈ જગતમાં હરાવી શકે જ નહીં મારી પાસે બધી વિદ્યાઓ છે બધા જ ગુણો છે બધા સંસ્કારો છે બધું જ છે મારી પાસે અભિમાનથી ફરતા હતા એક વખત ઉપાશ્રયની બાજુથી પસાર જારે થયા સાધ્વીજી ભગવાન સ્વાધ્યાય કરી રહ્યા હતા ચક્કી દુગમ હરિપણગમ આમ સ્વાધ્યાયના શબ્દો ચાલુ હતા ઉપાશ્રયથી બાજુમાંથી પસાર થયેલ થનાર હરિભદ્ર બ્રાહ્મણને આ શબ્દો સમજમાં નથી આવ્યા
વિચારે છે જઈને પૂછું તરત જ તૈયારી જ્ઞાન માટેની ઉત્કંઠા અનેક ભલે ગમે એટલા જિન શાસનના દ્વેષી છે પણ મારો એક નિશ્ચય છે ને કે મારે જ્ઞાન મેળવવું છે જે કોઈ મને આ જ્ઞાનની અંદર હરાવે જેની પાસેથી એવા શબ્દો મળે કે મારા સમજમાં નથી આવતા તો એનો હું શિષ્ય બની જઈશ આટલી તૈયારી એમણે રાખેલી તરત જ એ સાધ્વીજી ભગવાન પાસે ગયા મને આ શબ્દો સમજાતા નથી સાધ્વીજી ભગવાનને જોયું આ કોઈ મહાન વ્યક્તિત્વ લાગે છે ભવિષ્યમાં કોઈ મહાન હસ્તી બની શકે એવા છે સાધ્વીજી ભગવાનને કહ્યું અમે આ જવાબ તમને ના આપી શકીએ અમારા ગુરુ પાસે ચાલો ગુરુ પાસે લઈ ગયા ગુરુએ આનો અર્થ સમજાવ્યો બહુ સરળ અર્થ પણ એમને સમજમાં નહોતું આવ્યું અને નિશ્ચય જે હતો એ એમણે તરત જ પ્રેક્ટિકલ કર્યો ગુરુએ અર્થ સમજાવ્યો એમના એ શિષ્ય બની ગયા જિન શાસનના કટ્ટર દ્વેષી જિન શાસનના સાધુ બની ગયા અને એના પછી જે પ્રસંગો બન્યા છે તમને તો ખ્યાલ હશે જ આટલા વર્ષોથી તમે સાંભળી રહ્યા છો એક પ્રસંગ એવો આવ્યો એમના બે શિષ્ય બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા ગયેલા અને ત્યારે બૌદ્ધોને જૈન ધર્મ પ્રત્યે વધારે દ્વેષ આપણા જૈન સાધુઓ જિન શાસનનું અભ્યાસ કરી લે એટલે પછી સળ દર્શનનું અભ્યાસ કરવા જાય અલગ અલગ દર્શનોનું અભ્યાસ કરે અને એની સાથે કમ્પેરિઝન કરે કે ક્યાં બૌદ્ધ ધર્મ અલગ પડે છે ને ક્યાં જૈન ધર્મ અલગ પડે છે ક્યાં હિન્દુ ધર્મ ક્યાં શૈવ વૈષ્ણવનું મત અને ક્યાં અલગ અલગ આવી રીતે ચારવાક વગેરે ષડ દર્શન છે એ દર્શનો સાથે જૈન ધર્મનું કમ્પેરિઝન કરે અને એનો તુલનાત્મક અભ્યાસ એ સમયમાં સાધુ ભગવંતો કરતા હતા બે સાધુઓ બૌદ્ધ દર્શન ભણતા ભણતા બૌદ્ધોને ખબર પડી કે આ જૈન સાધુ અમારે ત્યાં ભણવા આવી ગયા છે એટલે એમને મારવા માટે દોડ્યા 1444 બૌદ્ધો એમને મારવા માટે એની પાછળ દોડ્યા છે અને દોડતા દોડતા આ બંને શિષ્યોને મારી નાખ્યા એ સમાચાર હરિભદ્ર સુરીને આવ્યા કે તમારા બે શિષ્યોને બૌદ્ધોએ મારી નાખ્યા અત્યંત ક્રોધ હરિભદ્ર સુરીને જબરજસ્ત ક્રોધ થયો છે બહુ દુઃખ લાગ્યું જબરજસ્ત ક્રોધ આવ્યો કે 1444 બૌદ્ધો મારા શિષ્યોની પાછળ પડ્યા અને મનની અંદર વિચાર આવ્યો એટલી તીવ્ર ગતિએ ક્રોધ પહોંચેલું કે જો મારી ચાલે તો આ 1444 બૌદ્ધોને કડકડતા તેલના તપેલામાં નાખીને મારી નાખ એવા તીવ્રતમ વિચાર આવ્યા છે જો હજી કઈ આચરણમાં આવ્યું નથી 1444 બૌદ્ધોને એમણે માર્યા નથી ફક્ત એક વિચાર આવ્યો છે પણ જિન શાસન કહે છે વિચારથી પણ હિંસા એ દુષ્કૃત્ય છે તનથી નહીં પણ મનથી કરેલી પણ હિંસા એ પાપ જ છે એટલો જ પાપ એમાં લાગે તરત જ બીજી ક્ષણે મન પાછો ઠેકાણે આવી ગયો કે અરે મેં આવી ભૂલ કરી હું એક જિન શાસનનો આચાર્ય છું મારાથી આવો વિચાર અમે જૈન સાધુ અમે જૈનો એક નાનકડા જીવની પણ રક્ષા કરીએ છીએ અને મારા મનની અંદર 1444 મનુષ્યને મારવાનો વિચાર કેવી રીતે આવી ગયો તરત જ બીજી પળે એનો પશ્ચાતાપ થઈ ગયો પણ હજી મનની અંદર ડંખ છે કે હવે મેં આટલું મોટું પાપ કરી નાખ્યું હવે હું શું કરું હવે એમની ઉપર તો કોઈ છે નહીં
એમના ગુરુકાળ કરી ગયેલા એટલે એ ટોપ ઉપર હતા એ સમયમાં. તો એ કોની પાસે જઈને પ્રાયશ્ચિત માંગી? ત્યારે એમને પેલા સાધ્વીજી ભગવાન યાદ આવે, જે સાધ્વીજી ભગવાન શ્લોક બોલતા હતા અને એ સાંભળીને એ જીન શાસન તરફ વળ્યા. એ સાધ્વીજી ભગવંતને એ માં સમાન માનતા હતા. યાકિની મહત્તરા એમનું નામ. અને ત્યારે એમની આ સાધ્વીજી ભગવંત યાદ આવ્યા છે, એમની પાસે જઈને હું પ્રાયશ્ચિત માંગ્યું. જીન શાસનની એક જ આ ઘટના, જ્યારે કોઈ આચાર્ય ભગવંતે સાધ્વીજી ભગવંત પાસે પ્રાયશ્ચિત માંગ્યું, કેટલા નિખાલસ હૃદય વાળા એ આચાર્ય ભગવંત હશે. સામાન્ય સાધ્વીજી ભગવંત પાસે જઈને કહે છે, મારાથી અપરાધ થઈ ગયો, મારાથી મનમાં ખોટા વિચારો થઈ ગયા, મને પ્રાયશ્ચિત આપો. અને ત્યારે યાકિની મહત્તરા પણ વિચાર કરે છે કે ખરેખર આ કેવી હસ્તી છે, એમનું લાભ જીન શાસન જેટલું ઉઠાવી શકે એટલું જીન શાસન માટે સારું છે. અને ત્યારે એમને પ્રાયશ્ચિત આપ્યું કે 1444 બુદ્ધોને મારવાની ભાવના તમારી હતી, એના પ્રાયશ્ચિત રૂપે તમે 1444 નવા ગ્રંથોની રચના કરી. અને 1444 ગ્રંથોની રચના શરૂઆત થઈ, જીવનના અંત સમય સુધી સતત આ ગ્રંથોની રચના ચાલુ જ રહી. એ તો સ્ટોરી તમને ખ્યાલ હશે ને આગળ. પાછલા ચાર જે છે કયા છે? હા, સંસાર દાવ. 1440 ગ્રંથો રચાઈ ગયા, ચાર બાકી રહી ગયા, જીવનનો અંત સમય. હવે કોઈ પરિસ્થિતિ નથી કે હજી ગ્રંથો લખાય, એકદમ મૃત્યુ નજીક લાગી રહ્યું છે. ત્યારે શિષ્યોએ એમને વિનંતી કરી કે ઠીક છે, હવે ચાર ગ્રંથો તમે નહીં બનાવો તો વાંધો નહીં, પણ હવે આ ચાર છે ને તમે શ્લોકો બનાવી આપો, ચાર નવા શ્લોકો બનાવી લો, કે કારણ કે તમારા એક એક શ્લોક એ એક એક ગ્રંથ બરાબર છે. અને ત્યારે એમને સંસાર દાવાની રચના કરી, આ ચાર કડીઓ ત્યારે એમને રચના કરી. એક એક શ્લોક એક એક ગ્રંથની બરાબર છે. વિચાર કરજો, હરિભદ્ર સુધીની અંદર જ્ઞાન કેટલું. અને એવા સમર્થ આચાર્ય ભગવંતે જે સૂત્રની ટીકા રચી હોય એ સૂત્રનું મહત્વ કેટલું. આ છે પંચ સૂત્ર, નામ જ તમને બતાવે છે, પાંચ સૂત્રોનો સમૂહ, પાંચ જેના અધિકાર છે, પાંચ જેના વિષયો છે, એવા પાંચ સૂત્રોનો ગ્રુપ, એનું નામ પંચ સૂત્ર. એમાં આ પંચ સૂત્રની અંદર છે ને મોક્ષ રૂપી ફળ મેળવવાની ખેતી છે. ખેતી એટલે ફાર્મિંગ, આપણે કહીએ એગ્રીકલ્ચર. મોક્ષરૂપી જો ફળ મેળવવું હોય તો એની ખેતી કઈ રીતે કરવી, એના જે પાંચ સ્ટેપ્સ, ખેતીના પાંચ સ્ટેપ્સ, એ આ પાંચ અધિકારો પંચસૂત્રના બતાવે છે. પહેલો અધિકાર પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન સૂત્ર, જે આપણે જોવાના છીએ વિસ્તારથી. પહેલો સૂત્ર છે, ઘણા ભાગ્યશાળીઓ ડેલી આનો સ્વાધ્યાય કરતા, પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન સૂત્ર. ફક્ત 15 શ્લોકોનો આ નાનકડો સૂત્ર, પણ એ પ્રાથમિક રીતે જેમ ખેતી કરીએ, ખેતી કરતી વખતે પહેલું કામ જમીન ખોદવાનું,
અને બીજ નાખવાનું. એવી રીતે મોક્ષની ખેતી જ્યારે કરવી હવે જમીન ખોદવું, ખોદવું એટલે વિનાશ કરવું, એટલે પાપોનો વિનાશ કરવો, એ આ પ્રાથમિક જમીન ખોદવાની રીત છે. એના પછી ગુણ બીજાદાન, ગુણરૂપી બીજોનું આરોપણ, આ પહેલું સૂત્ર છે. એના પછી આવે છે સાધુ ધર્મ પરિભાવના. ખેતીમાં બીજ નાખીએ એના પછી એને જળનું સિંચન આપવું પડે, સતત રોજ એમાં જળ નાખવું પડે. એવી રીતે મોક્ષનું બીજ નાખી દીધું પણ એ બીજને વૃક્ષ રૂપે પરિણમવા માટે જળ સમાન સાધુ ધર્મની પરિભાવના, એટલે મોક્ષ તો ગમાડવું પડશે પણ મોક્ષ મેળવવા માટે વિરતિ અંગીકાર કરવા માટેની ભાવના ભાવવી પડશે. વિરતિ વિના મુક્તિ નથી, માટે વિરતિ ધર્મની ભાવના ભાવવી પડશે. ત્રીજો અધિકાર છે પ્રવ્રજ્ય ગ્રહણ વિધિ, એટલે દીક્ષા સાધુ ધર્મ અંગીકાર કરવાની વિધિ, એટલે કે જેમ બીજમાંથી અંકુરા ફૂટે તેમ આ આપણા આ ભવની અંદર વીરતિ આવી જાય, એટલે વીરતિ રૂપી અંકુરાઓ ફૂટી રહ્યા છે, એ સામાન્ય એવો નિયમ છે. એના પછી પ્રવ્રજ્ય પરિપાલન, એટલે સાધુ ધર્મનું વીરતિનું પરિપાલન, સંપૂર્ણ જીવન એ સાધુ ધર્મની આરાધના કરવી, એ વીતિનું પરિપાલન, એટલે ખેતીનું જતન. જેમ પાક ઉગતો હોય તેમ એને બચાવવું પડે, એનું જતન કરવું પડે, એવી રીતે આ સાધુ ધર્મનું પરિપાલન એ પંચાચારોનું જતન છે. અને એના પછી છેલ્લો આવે છે પ્રવ્રજ્ય ફળ, એટલે ફળ પ્રાપ્તિ. વાસ્તવિક ફળ આપણને શું મેળવવાનું છે? શાસ્ત્રકારો કહે છે મોક્ષ રૂપી ફળ મેળવવાનું છે. ધર્મની બધી જ આરાધના નું ગોલ શું? એક જ ગોલ છે, મોક્ષ. ગમે તે કરો, સામાયિક કરો, પ્રતિગમન કરો, પૂજા કરો, તપ કરો, જપ કરો, સ્વાધ્યાય કરો, આ બધા પાછળ આપણો ઉદ્દેશ શું છે? મોક્ષ. બધા એના સાથે સંમત છો? મોક્ષ મેળવવું છે, પણ આ વાત તમે મોક્ષ છે ને, આપણે ગોખેલો શબ્દ છે કે પછી તમારા અંદર થી નીકળી રહી છે? મોક્ષ એ ગોખેલો શબ્દ છે કે અંદર થી નીકળે છે? મોક્ષ મેળવવું છે વાસ્તવમાં? બધાને મોક્ષ મેળવવું છે? મોક્ષ મેળવીને શું કરશો? પેલા મોક્ષ ગમે છે કે સંસાર ગમે છે? હા બરોબર, 100% સાચી વાત આવી. ઘુમાવી ફિરાવીને પ્રશ્ન હું હજી આગળ અંદર સુધી લઈ જવાનો હતો, ત્યાં સુધી મેં ડાયરેક્ટલી સાચી વાત કહી દીધી. મેળવવું છે મોક્ષ અને સંસાર છૂટતો નથી, એટલે ખાવી છે કેરી અને પાક કરીએ છે કણો. હા, જે વસ્તુ મેળવવી હોય પહેલા એ વસ્તુ ગમવી જોઈએ. ખાવામાં શું ગમે છે? પાણીપુરી ગમે?
ગુલાબ જામુન ગુલાબ જામુન ગમે છે મોક્ષમાં નહીં મળે. પહેરવામાં શું ગમે? દાગીને ગમે કે નહીં? આટલા બધા બહેનો છે, અવાજ નથી આવતો. દાગીના ગમે, મોક્ષમાં દાગીના નથી. સાડી અને સેલાવ ગમે છે, ત્યાં નથી, વેરાયટી નથી મળવાની. શું છે મોક્ષમાં? શું મોક્ષ મેળવીને કરશું? શું શું કરવાનું છે મોક્ષ મેળવીને? મોક્ષમાં જે છે એ આ સંસારમાં નથી. જે આ સંસારમાં નથી એ મોક્ષમાં છે. અને માટે શાસ્ત્રકારોએ છે ને આપણી બધી આરાધનાઓ જે ગોઠવી છે, એ આરાધનાઓ તમે વાસ્તવિક રીતે આરાધો તો મોક્ષનો એમાં સ્પર્શ મળે, એમાં મોક્ષનો ટચ મળે આપણને. સામાયિકની જે સાધના છે, સામાયિક એટલે શું? સમતા ભાવની સાધના, એનું નામ સામાયિક. 48 મિનિટની સમતા એ સામાયિકની અંદર છે, અને સદાકાળની સાધના મોક્ષમાં. સદાકાળની સમતા એ મોક્ષમાં રહેલી છે. એટલે મોક્ષનો આપણને સ્પર્શ સામાયિકમાં મળી જવું જોઈએ. આપણને સામાયિકમાં ઠેકાણા નથી. એટલે સામાયિકમાં પણ સમતા માટે સામાયિક કરવાનું છે એ તો કોઈને ખ્યાલ જ આવતો નથી. બાકી તમને કહું, અહિમુક્તા મુનિ સ્ટોરી બધાને ખબર હશે. 8 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન, સેના કારણે? શું કરવાથી કેવળ જ્ઞાન મળ્યું એમને? હા, એક ઇરિયાવય, અડધી ઇરિયાવય બોલવાથી પણ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ને આપણા આખા જીવનમાં કેટલી ઇરિયાવયો થઈ? સેમ ટુ સેમ ઇરિયાવય છે. જે ઇરિયાવય અહિમુક્તામુનિ બોલી રહ્યા હતા એની એ જ ઇરિયાવય આપણને મળી છે. કેમ એમને અડધી ઇરિયાવયમાં કલ્યાણ થઈ ગયું ને આપણું નથી થયું? ભાવ એમના ઉત્કૃષ્ટ કક્ષાના હતા, પણ આપણને કઈક તો ભાવ લાવવા પડશે. આખું જીવન દ્રવ્ય આરાધના કરતા રહેશું, પણ ભાવનો છાંટો તો લાવવું જ પડશે. થોડોક પણ ભાવ આખા જીવનમાં સ્પર્શવું તો પડશે. લોકો કે ભાવ નથી આવતા એટલે નથી કરતો. એટલે છે ને, વેપારી હોય, વેપારી નો એ દુકાન એ ક્યારે ખોલે? જ્યારે ગ્રાહકો આવે ત્યારે જ ખોલે. એ દુકાન ખોલીને બેસે તો ગ્રાહકો આવે. અહીંયા શાસ્ત્રકારોએ કહ્યું, દ્રવ્યથી આરાધના કરવાની છે, દુકાન ખોલવાનું છે આરાધનાનું, પણ ભાવ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ ભાવ ધર્મની મહત્તા છે. તમને બધાને ખ્યાલ છે ને, મોક્ષ મેળવવા માટે, મોક્ષ એ બહુ દૂરની વસ્તુ, મોક્ષ પછીની વાત, આ ભવમાં અહીંયાથી શું મેળવવું પડશે,
કે ભવિષ્યમાં મોક્ષ આપણો નક્કી થઈ જાય. હા, સંકિત, સંકિત એટલે સમ્યક્ત્વ, સમ્યક દર્શન, બોધિ. આ બધા સંકિતના નામો છે. સંકિત એ ધર્મનો પાયો. મોક્ષનો જો પાયો હોય, મોક્ષ મેળવવાનો જો પાયો હોય, તો એ સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન છે. આ સંકિત નું મહત્વ કેટલું, સમ્યક દર્શન નું મહત્વ કેટલું, જે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી આપણું મોક્ષ નક્કી થઈ જાય કે ભવિષ્યમાં સમ્યક દર્શન નો સ્પર્શ જેને થઈ ગયો એ અર્ધ પુગલ પરાવર્તન કાળની અંદર એ મોક્ષમાં જવાનો જ છે એટલું નક્કી થઈ જાય, તો સંકિત નું મહત્વ કેટલું આપણને ખ્યાલ છે? સંકિત એટલે શું? બધી જ ક્રિયાઓની અંદર સંકિત મેળવવાની વાત આવશે. તમે છે ને ભગવાન પાસે જાઓ, પૂજા દર્શન કરીને ચૈત્ય વંદન કરો, ચૈત્ય વંદનમાં જ્યારે સંકિત માંગ્યું છે, ભગવાન જે વસ્તુ જોઈતી હોય એ ભગવાન પાસે માંગવામાં આવે. મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, ખાલી ગોખી ગોખીને આપણે ભગવાન પાસે માંગીએ છીએ. એવી રીતે સંકિત ક્યારે ભગવાન પાસે માંગેલું છે? મોક્ષ તો દૂરની વાત, પહેલા સંકિત આવી જાય પછી મોક્ષ મળશે. સંકિત માંગ્યું છે ક્યારે ભગવાન પાસે? એક જયવીરાયમાં નહીં, એક ચૈત્ય વંદનની અંદર પાંચ વખત આવે છે સંકિત માંગવા. આપણને ખબર જ નથી શું માંગીએ છીએ, તો ભગવાન આપી પણ દે તો શું કરશું? કયા પાંચ વખતે તમે હવે વિચાર કરી લાવો? આવતીકાલે તમને પાંચ વખત અમે ગયા, એક ચૈત્ય વંદન ની અંદર પાંચ વખત આવે છે સંકિત માગવાનું. જયવીરાય તો બહુ પાછળ, એનાથી પહેલા પણ માગવામાં આવે છે. તમે બરાબર હોમવર્ક કરજો, ક્રમ પ્રમાણે પાંચ વખત ક્યારે ક્યારે ભગવાન ની પાસે સંકિત માગવામાં આવે છે એ મને આવતીકાલે જણાવજો. આ સંકિત એ એવી વસ્તુ છે કે જે મિથ્યાત્વના આવરણો જે છે, મિથ્યાત્વના કારણે મોહનીય કર્મના જે આવરણો છે, એ આવરણો દૂર કરી અને આપણી દ્રષ્ટિ ક્લિયર કરે છે, એને સમ્યક દર્શન કહેવાય. સમ્યક દર્શન એટલે સાચો બોધ ત્યારે થાય જ્યારે મિથ્યાત્વના પડદા દૂર થાય. જો આ ચશ્મા છે, આ ચશ્માને કાળો કલર લગાવવામાં આવે તો આખી દુનિયા મને કાળી દેખાશે, જો લાલ કલર લગાવવામાં આવે તો લાલ દેખાશે. એવી રીતે આપણને છે ને મિથ્યાત્વના કલર લાગેલો, મિથ્યાત્વનો કલર, અને એના કારણે આખો સંસાર સુખમય લાગે. સંસાર સુખમય લાગે છે, લાગે છે કે નહીં બધાને? સંસારની અંદર આનંદ આવે છે કે નહીં? અમેરિકામાં સેટલ થયા છો, મજા આવે છે કે નહીં? સંસારની અંદર સુખ એ મિથ્યા દર્શન છે, મિથ્યા દ્રષ્ટિ છે. જ્યારે સાચી સમ્યક દ્રષ્ટિ શું બતાવશે? અનંત તીર્થંકરો પાસે સમ્યક દ્રષ્ટિ હતી, એટલે કોઈ પણ તીર્થંકરની પાસે તમે જઈને પૂછો સંસાર કેવું છે, ભૂતકાળ
ભવિષ્યકાળ વર્તમાનકાળના અનંત તીર્થંકરો જે પણ થઈ ગયા થાય છે ને થવાના છે એ બધા તીર્થંકરો એક જ જવાબ આવશે સંસારમની અસારે સંસાર અસાર બધા તીર્થંકરોનો એક જવાબ તો 100 મૂર્ખા ભેગા થાય ને મૂર્ખાઓ ને કોઈ એક વિષય ઉપર ચર્ચા કરવા બેસે તો એના એનો નિર્ણય શું આવે બધાના અલગ અલગ મતો હોય બધાના અલગ અલગ મતો હોય કોઈ વિષયની ચર્ચા કોઈ 100 મૂર્ખાઓની મીટિંગ ચર્ચાનું અંત જ્યારે આવે ત્યારે 100 અલગ અલગ વ્યૂઝ આવે પણ 100 ડાયા જો ભેગા થાય તો મીટિંગના અંતે એ વિષયનો નિર્ણય એક જ એ રીતે જીન્સ અહીંયા છે ને સંસારમાં આપણે બધા મૂર્ખાઓ ભેગા થયા છીએ આપણને કોઈ પૂછે સુખ શેમાં આપણા બધાના જવાબો અલગ અલગ આવશે કોઈને પત્નીમાં સુખ કોઈને પુત્રમાં સુખ કોઈને ગાડી મોટર બંગલામાં સુખ કોઈને પૈસામાં સુખ કોઈને ડિગ્રીઓમાં સુખ કોઈને પ્રોફેશનમાં સુખ કોઈને વોકેશનમાં સુખ કેટલી કેટલી અલગ 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 પ્રકારોની અંદર આપણને સુખ દેખાય છે જ્યારે બુદ્ધિશાળી એવા બધા જ તીર્થંકરો પણ ભેગા થાય તો એમનો એક જ મત સંસારમની અસાર સંસાર અસાર છે અને અસાર એવા સંસારના પરમાર્થને સમજાવતા આચાર્ય ભગવાન હરિભદ્ર સુરી ગ્રંથની ટીકા રચી છે પંચસૂત્રની ટીકા રચી છે એમાં પહેલું સૂત્ર પાપ પ્રતિઘાત ગુણ વિજાધાન સૂત્ર પાપનું પ્રતિઘાત એટલે પાપનો વિચ્છેદ કરવું અને ગુણ વિજાધાન એટલે શુભ પરિણામોનું આધાન એટલે સ્થાપન આત્મામાંથી અશુભ પ્રવૃત્તિ અશુભ પ્રણિધાન દૂર કરી અને શુભ પ્રણિધાનોની અંદર સ્થાપના કરવી એ આ પ્રથમ સૂત્રનો વિષય છે અને એ ગ્રંથની કોઈ પણ ગ્રંથની રચના થાય ને ગ્રંથમાં સૌથી પહેલા મંગલાચરણ જેમ આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ સામાયિક પ્રતિક્રમણ તો એમાં નવકાર અને ઈર્યાવહી પહેલી જ આવે પૂજા હોય પૂજન હોય ગમે એ હોય નવકાર અને ઈર્યાવહી તો મંગલાચરણ રૂપ છે એના સિવાય પ્રવૃત્તિ આગળ ન થાય એવી રીતે કોઈ પણ ગ્રંથની રચના કરાય તો એમાં પહેલા મંગલાચરણ આવે એ મંગલાચરણની અંદર ઉત્કૃષ્ટ જે મહાપુરુષો છે એમની સ્તવના કરી એમની વંદના કરીને પછી ગ્રંથને આગળ વધારાય એના કારણે આ મંગલાચરણના કારણે સૂત્ર ભણનાર બરાબર રીતે સૂત્ર ભણી શકે સૂત્ર બોલનાર અને સાંભળનારને પણ એ કરતા આનંદ આવે અને સુખી સુખ રીતે આ સૂત્રને ભણી શકે સૂત્ર બનાવનાર પણ નિર્વિઘ્ને આ સૂત્રને બનાવી શકે એના માટે સૌ પ્રથમ મંગલાચરણ કરવામાં આવે દરેક પ્રવૃત્તિને હમણાં સમજો વ્યાખ્યાન હોય વ્યાખ્યાનથી પહેલા મેં શું કર્યું માંગલિક કર્યું માંગલિક એ મંગલાચરણ છે વ્યાખ્યાનમાં બે વસ્તુઓ મહત્વની એક માંગલિક અને એક સર્વમંગલ જેમ કોઈ પણ વસ્તુ હોય વસ્તુને સાચવી રાખવી હોય સાચવીને રાખવી હોય ડબ્બામાં તમે સાચવો તો ડબ્બા માટે બે વસ્તુઓ જરૂરી એક બેસ છે અને એક ઢાંકણ છે માંગલિક એ બેસ છે વ્યાખ્યાન એની અંદર ભરાય અને ઉપર સર્વમંગલનું ઢાંકણું લાગે
ત્યારે એ સાચવીને આપણા આત્મા સાથે જોડાય. એ માંગલિક અને સર્વમંગલ બંને મહત્વના છે. અહીંયા ગ્રંથનું મંગલાચરણ માંગલિક કર્યું. કોઈ પૂર્વધર મહાપુરુષ આચાર્ય ભગવંતે મંગલાચરણની અંદર સૌ પ્રથમ શબ્દ મૂક્યો નમો વીરાગાણમ. પંચસૂત્રના પહેલા શબ્દો નમો વીરાગાણમ. એમાં પણ પહેલો શબ્દ શું આવ્યો? નમો. નમસ્કાર મહામંત્રની અંદર પણ પહેલો શબ્દ નમો. ઘણા બધા ગ્રંથોની અંદર પહેલો શબ્દ નમો થી શરૂઆત થાય છે. એનું સિગ્નિફિકન્સ શું છે? નમસ્કાર. નમસ્કાર દ્વારા આત્માની અંદર વિનયનો ભાવ અને સમર્પણનો ભાવ આવે એટલે એ વ્યક્તિ ધર્મ પામવા માટે યોગ્ય બને. ધર્મ પામવા માટે, યોગ્યતા મેળવવા માટે પ્રી કન્ડિશન શું છે? એક વિનય અને એક સમર્પણ. જ્યાં સુધી વિનય અને સમર્પણનો ભાવ નથી આવતો ત્યાં સુધી ધર્મ તમારા હૃદયની અંદર ઉતરશે નહીં. ઉપર છલ્લો બાહ્ય રીતે ગમે એટલો ધર્મ કરો પણ ધર્મ હૃદયમાં ક્યારે ઉતરે? વિનય અને સમર્પણ જોઈ. ભગવાન મહાવીર પહેલી દેશના કેવળ જ્ઞાન પછી નહીં, નિષ્ફળ. કોઈ દીક્ષાના પરિણામ મળ્યું હતું નહીં. બીજી દેશમાં શરૂ કરી અને ત્યાં અહંકારથી દોડતા દોડતા ઇન્દ્રભૂતિ આવ્યા. ઇન્દ્રભૂતિની શંકાનું સમાધાન ભગવાને કર્યું અને ધર્મ મેળવવા માટેની પ્રી કન્ડિશન એમણે ફૂલફિલ કરી, વિનય અને સમર્પણ. ગૌતમ સ્વામીનું શું વખણાય? વિનય કે લબ્ધિ? ગૌતમ સ્વામીની લબ્ધિ તો આજ સુધી આપણે ઘણી વખત વખાણી ચૂક્યા છીએ અને હજી પણ જયારે પહેલાના સમયમાં લોકો ચોપડાઓ લખતા ને દિવાળીનું પૂજન, અહીંયા તમે લખો છો તમને ખ્યાલ નહીં. ગૌતમ સ્વામીની લબ્ધિ હો જો એ શું કહ્યું? પૈસા તો બધા છે, પૈસા તો બધાને જોઈએ પણ ચોપડા પણ બધા લખે. હવે કોમ્પ્યુટરાઇઝ ફોર્મેટ હોય અને ચોપડા લખવાનો વારો ના આવતો હોય પણ બધાના મનની અંદર એક વાત નક્કી, ગૌતમ સ્વામીનો, ગૌતમ સ્વામીની લબ્ધિ મળજો. લબ્ધિ ક્યારે વિનય માંગે છે ભગવાન? ગૌતમ સ્વામી અનંત લબ્ધિના સ્વામી ગૌતમ સ્વામીજી મહારાજા આખા જીવનમાં એમણે પોતાની લબ્ધિઓ કેટલી વાપરી છે? અનંત લબ્ધિઓ એમની પાસે હતી. એમાંથી ફક્ત બે જ લબ્ધિઓ, ફક્ત બે જ લબ્ધિઓ એક જ પ્રસંગ વખતે એમણે વાપરી હતી. એક તો અષ્ટાપદ ચડવા માટે સૂર્યના કિરણનો સહારો લીધો અને અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઉતરતી વખતે 1500 તાપસોને પારણું કરાવવા માટે નાનકડા પાત્રમાં ભરેલી ખીરને અનલિમિટેડ બનાવવાનો અક્ષિણ મહામાનસી લબ્ધિ એમણે ત્યારે વાત. બે જ વખત લબ્ધિઓનો ઉપયોગ કર્યો છે. આપણને ગૌતમ સ્વામીની લબ્ધિઓ મળી જાય તો આપણે કેટલો ઉપયોગ કર્યો?
આજ આપણી ખૂબી છે. આ ઉપસક્રમ સ્તોત્ર છે ને, ઉપસક્રમ પહેલા ભદ્રભાઉ સ્વામી મહારાજાએ એવું બનાવ્યું કે ઉપસક્રમ સ્તોત્ર બોલાય એટલે દેવોને આવવું જ પડે. એની અંદર એવા શબ્દો એવા મંત્રોની રચના હતી કે દેવોને ગમે તે થાય પણ અહીંયા હાજર થવું જ પડે. લોકો એનો મિસયુઝ કરતા, છોકરાઓને રમાડવા માટે, છોકરાઓની પોટી સાફ કરાવવા માટે પણ દેવોને બોલાવી દે. ઉપસક્રમ બોલે, દેવો આવે, એમને કે પોટી સાફ કરી આપ. લોકો એનો મિસયુઝ કરવા લાગ્યા ને ત્યારે દેવોએ ભદ્રભાવ સ્વામીને પ્રાર્થના કરી કે આ તમે બહુ સારી ભાવનાથી આ સ્તોત્ર બનાવ્યું પણ લોકો એનો મિસયુઝ કરે છે, તમે ગમે તેમ કરી અને આ બંધ કરાવો. એટલે ત્યારે ભદ્રભાવ સ્વામી મહારાજાએ પોતાની લબ્ધિથી બધાના મગજમાંથી એ જે મંત્રવાળી ગાથાઓ હતી એ ભૂલાવી દીધી અને એ હંમેશા માટે જતી રહી. એટલે આપણો વાંધો એ જ છે, આપણને જે વસ્તુ મળે એનો પછી યુઝ કરતા વધારે મિસયુઝ વધારે કરતા. અહીંયા તો મને ખબર નહીં, ઇન્ડિયામાં છે ને લોકોની પાસે મોબાઈલ હતા નહીં ત્યારે કોઈક જ વર્ગ એનો ઉપયોગ કરતો હતો અને હવે મોબાઈલ એટલા બધા વધી ગયા એનો ઉપયોગ કરતા દુરુપયોગ જ વધારે છે. એમાં પાછો ટેકનોલોજી એવી વધી ગઈ, ટચ સ્ક્રીન ને વોટ્સએપ હોય એટલે આખી દુનિયા સાથે આખા દિવસ આમ અંગૂઠો ચાલ્યા જ કરે. તમે માનશો નહીં, એક એક વર્ષના છોકરાઓ, એક સવા વર્ષના છોકરાઓ હજી તો પોતે કોણ છે, પોતાની અંદર શું નોલેજ છે એ કાંઈ ખબર ન હોય પણ મોબાઈલ ને કેવી રીતે ઓપરેટ કરવું એ બરાબર ખબર. મોબાઈલમાં કેવી રીતે ગીતો વગાડવા, કેવી રીતે ગેમો રમવી અને કેવી રીતે એ ગીત ઉપર ડાન્સ કરવું, 1-1.5 વર્ષના છોકરાઓ મેં જોયેલા છે. એટલે વસ્તુનો ઉપયોગ કરતા દુરુપયોગ વધી. ગૌતમ સ્વામીની લબ્ધિ મળજો 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 બરાબર છે પણ એ લબ્ધિ મેળવીને આપણે શું કરશું? ખુદ ગૌતમ સ્વામીએ એનો ઉપયોગ નથી કર્યો, આપણે કરવાના છીએ? ભગવાન પાસે માગવાનું એ કે જે આપણા આત્માને હિતકારી હોય. લબ્ધિઓ નથી જોઈતી, ગૌતમ સ્વામી મહારાજા પાસેથી વિનય જોઈએ છે. એમના જેવો વિનય મારા જીવનની અંદર પ્રાપ્ત થાય, કારણ કે વિનય અને સમર્પણ ધર્મ મેળવવા માટેની પ્રી કન્ડિશન છે. વિનય પણ ગૌતમ સ્વામીનો, સમર્પણ પણ ગૌતમ સ્વામી પાસેથી. ભગવાન પાસેથી તત્વ જાણ્યું, વિનયથી એવા ભગવાનને સમર્પિત થઈ ગયા કે આગળની આખી જિંદગી ભગવાન સોંપી દીધી. ભગવાન જે કહે તે મારા મગજથી એક પણ વસ્તુ વિચારવાની નહીં, ભગવાન જે કહે એ પ્રમાણે ચાલુ. ભગવાન કહે છે, ભગવાન વારે વારે કહે, સમયમ ગોયમમ માપમાયે. એ ગૌતમ તમે એક સમયનો પણ પ્રમાદ ન કરો. જ્યારે ગૌતમ સ્વામી પ્રમાદ કરતા હતા ને આપણે બધા અપ્રમાદી છીએ એમ, એ તો ગૌતમ સ્વામી માટેની વાત હતી ને. આપણને તો થોડી કહે છે ભગવાન, આપણને કહે છે ભગવાન સમય એટલે શું? જીન શાસનમાં સમય એટલે ટાઈમની એવી વ્યાખ્યા છે, ટાઈમનું ઇન્ડિવિઝિબલ પાર્ટને સમય કહેવાય. એક આંખના પલકારની અંદર અસંખ્ય સમય નીકળી જાય એ સમયની ભગવાન વાત કરે છે. એમાંથી એક પણ સમયનો પ્રમાદ ન કરો
ગૌતમ સ્વામી ને કહેવા દ્વારા ભગવાન આપણા સુધી મેસેજ પહોંચાડે છે કે આવો અમૂલ્ય માનવ જીવન તમને પ્રાપ્ત થયું હોય એની અંદર એક પણ સમયનો પ્રમાદ કરવા જેવું નથી. ધર્મની આરાધના આ ભવમાં જ કરી લેવા જેવી છે. આ ભવમાં જ ધર્મ મળ્યો છે અને ધર્મને અંદર ઉતારવાનું છે. એના માટેની પ્રી કન્ડિશન વિનય અને સમર્પણ પહેલા કેળવવું પડશે. જ્યાં સુધી સમર્પણનો ભાવ નહીં આવે ત્યાં સુધી પણ હજી ધર્મ પૂરેપૂરો અંદર નહીં. ભગવાનને એક વખત સમર્પિત થયા ને ગૌતમ સ્વામી, એના પછી ભગવાન કે આનંદ શ્રાવક સાચા છે અને તમે ખોટા છો, એટલે ભગવાનને પ્રશ્ન પણ નથી કર્યો કે કેવી રીતે. તરત જ ઠીક છે ભગવાન, તમે જેમ કહ્યું તેમ સાચું, તરત જ જઈ અને આનંદ શ્રાવકની માફી માંગી. વિચાર કરજો, 50,000 શિષ્યોનો ગુરુ, ભગવાનનો પહેલો ગણધર, એટલે ચતુર્વિધ સંઘમાં ભગવાન પછી જેનો નંબર આવતો હોય એ ગણધર ગૌતમ એક સામાન્ય શ્રાવક ની માફી માંગે, એ ક્યારે શક્ય બને? જ્યારે વિનય અને સમર્પણનો ભાવ હોય ત્યારે. એ પ્રસંગ તમને બધાને ખ્યાલ હશે, નાનકડા પ્રસંગમાં પણ, અને એમ નહીં કે છુપી રીતે, કોઈ પણ પ્રસંગ આવે ને ત્યારે ભગવાન જાહેરમાં કહે કે નહીં, અહીંયા તમે ગૌતમ તમે અહીંયા ખોટા છો, તમારે એમની માફી માંગી દેવી પડે. ત્યારે ભગવાનને એમ પણ કહેતા નથી, યાર મારી ઇજ્જત કેમ ઉડાડો છો, આ દેશમાં પૂરી થઈ જાય પછી સાઈડમાં જઈને મને કહો, સાઈડમાં જઈને મને એકલામાં કહો કે તમે ખોટા છો, તો હું જઈને માફી માંગી આવું બધાની સામે. આ વસ્તુ ક્યારે શક્ય બને? વિનય અને સમર્પણનો ભાવ હોય. આજ બતાડે છે ધર્મ પરિણતિમાં ક્યારે આવે, વિનય અને સમર્પણનો ભાવ લાવવો જરૂરી. અને એના જ મહત્વને બતાવવા માટે આ સૂત્રની અંદર પહેલો શબ્દ મૂક્યો નમો. નમસ્કાર મહામંત્રની અંદર પણ કેટલી વખત નમો શબ્દ આવ્યો? 5 વખત. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, અલગ અલગ એક એક પદ માટે બતાવ્યું, એક સાથે નહીં. નમો અરિયંતાણમ, સિદ્ધાણમ, આયર્યણમ, વજાયણમ, સાવણમ, નમો તો કોમન છે ને. મેં તમને શું કહ્યું, સૂત્ર કોઈ પણ હોય કે જેટલા ઓછા શબ્દોમાં બને એટલો એને ઓછા શબ્દોમાં બનાવવામાં આવે. ભગવાન કલ્પસૂત્ર આટલું મોટું જીનશાસનનું, અને એમાં ભગવાનને કેવળ જ્ઞાન જ્યારે થયું એનું વર્ણન કરવા માટે એક જ લીટી છે, સમણે ભગવાન મહાવીરે અરહા જાય, ભગવાન મહાવીર હવે અરહત થયા, એક જ લીટીની અંદર એનું વર્ણન કર્યું. અને ભગવાનનો છે ને જયારે ચવન થયું, ચવન પછી જયારે જન્મ મહોત્સવ ઉજવવા માટે ઇન્દ્ર મહારાજા તૈયાર થાય છે, હવે એ ઇન્દ્ર કેવો છે એ સમજાવવા માટે પાનાના પાના ભરાઈ રહ્યા. ઇન્દ્રની રિદ્ધિ સિદ્ધિ શું, ઇન્દ્રનો ઠાટમાટ શું, આ ઇન્દ્ર કેવો છે એ સમજાવવા માટે કેટલીય લીટીઓ એની ભરી નથી. આપણને સમજાવે છે નમો વારંવાર બતાવવામાં આવ્યું નવકારમાં, એટલે એનું કંઈક મહત્વ હશે. વારંવાર જે વસ્તુ આપણા મગજને હિટ કરે એનું કંઈક સિગ્નિફિકન્સ હોય,
એનું કારણ એ જ છે કે નમસ્કારનો ભાવ વારંવાર આપણને યાદ કરાવવા દ્વારા શાસ્ત્રકારો કહે છે કે વારંવાર યાદ કરાવી કરાવીને નમતા આપણને શીખવાડી રહ્યા છે. અને એમાં પણ નવકારની અંદર અરિહંતાણમ નમો, સિદ્ધાણમ નમો, આયરિયાણમ નમો એમ નહીં, અહીંયા પણ વિયરાગાણમ નમો, વિતરાગોને નમસ્કાર થાવ, અરિહંતોને નમસ્કાર થાવ. એટલે અરિહંત પહેલા આવે, અરિહંત શબ્દ પહેલા આવે ને નમો શબ્દ પછી, એવું આવવું જોઈએ. બધે જ ઠેકાણે નમો અરિહંતાણમ, નમો વિયરાગાણમ, સૌથી પહેલા શબ્દ નમો, અરિહંત પણ પછી, વિતરાગ પણ પછી, ધર્મ પણ પછી, બધું પછી, પહેલા નમતા શીખો. જીન શાસન પહેલો સંદેશ આપણને આ જ આપે છે, આ જીવનની અંદર નમવાનો ભાવ અંગીકાર કરો, એ પહેલી પ્રી કન્ડિશન. જ્યાં સુધી નમસ્કારનો ભાવ નથી આવતો ત્યાં સુધી અહંકારનો ભાવ ઓછા વધતા અંશે જીવનની અંદર રહે છે, અને જ્યાં નમસ્કારનો વિનયનો ભાવ આવી ગયો ત્યાંથી અહંકાર દૂર થાય છે, અને અહંકાર દૂર થાય ત્યારે ધર્મની પ્રાપ્તિ છે. એટલે બાહુબલીજી છે ને, કેટલાય વર્ષો સુધી સાધનાની અંદર ઉભા રહ્યા પણ કેવળ જ્ઞાન ન થયું, અને નમસ્કાર કરવા માટે એક પગ આગળ વધાર્યું ત્યાં કેવળ જ્ઞાન થયું. વિચાર કરજો નમસ્કારની અંદર કેટલી તાકાત, વિનય ગુણની અંદર કેટલી તાકાત છે. ભલે કાંઈ ના આવડતું હોય તો પણ કેવળ જ્ઞાન શક્ય છે. ગમે એટલું જ્ઞાન હોય પણ સાથે અહંકાર હોય તો કેવળ જ્ઞાન અશક્ય. 14 પૂર્વધારીઓ પણ અહંકાર અને પ્રમાદના કારણે નિગોદ સુધી પહોંચી ગયા છે. ને શાસ્ત્રોની અંદર વર્ણન આવે છે ઓલા માસ્તુસ મુનિ, માસ્તુસ મુનિનું નામ સાંભળ્યું છે? એમના ગુરુ ભગવાનએ એમને એક વાક્ય આપ્યું, મારુસ અને માતુસ, એટલે કોઈની ઉપર ક્રોધ ન કરવો અને કોઈની ઉપર તુષ્ટ ન થવું, એટલે રાગ અને દ્વેષ ન કરવા, આટલો વાક્ય એમને શીખવાડ્યું હતું. મારુસ અને માતુસ આ વાક્ય પણ એમને બોલતા બરાબર આવડતું નથી. થોડી વાર બોલે મારુસ માતુસ, મારુસ માતુસ એ ગોખી રહ્યા છે, અને ગોખતા ગોખતા બે ત્રણ વખત બરાબર બોલાય અને પછી માસ્તુસ 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 થઈ જાય. આ વાક્ય પણ બરાબર બોલતા ન ફાવે. બધા એમની મજાક ઉડાડે, એમનું નામ જ માસ્તુસ મુનિ નાખી દીધું, માસ્તુસ મુનિ. બધા એમની મજાક ઉડાડે પણ એમણે નક્કી કર્યું કે મને આ વાક્ય ભણવું છે. ગમે તે થાય, જ્યાં સુધી આ વાક્ય મને નહીં આવે ત્યાં સુધી હું સતત આ વાક્યને ભણ્યા કરીશ, અને જ્યાં સુધી આ વાક્ય મને ના આવે ત્યાં સુધી હું સતત આંબિલ કર્યા કરીશ. 12.5 વર્ષ સુધી આંબિલ કર્યા, 12.5 વર્ષ સુધી આ વાક્ય નહોતું આવ્યું, અને છેલ્લે આવ્યું ત્યારે સીધું કેવળ બને. ઓલા લલિતાંગ મુનિ જેમનું પેટ નેમ છે કુરગડુ મુનિ, ખાતા ખાતા કેવળ જ્ઞાન. પ્રી કન્ડિશન શું હતી? વિનય અને સમર્પણ. બીજા 3 મુનિ ભગવંતોના માસ કમાણો ચાલુ છે, પર્યુષણના દિવસોમાં બધા તપસ્યા કરી રહ્યા છે, મારાથી એ નથી થતી એનો ડંખ છે અંતરમાં,
અને જે કરે છે એમની અનુમોદના છે, એમનો વિનય ધર્મ છે, એમને એ સમર્પિત છે. એના કારણે સંવત્સરીના દિવસે પણ ભાત ખાતા ખાતાએ એમને કેવળ જ્ઞાન થયું. વિચાર કરજો, આ આ ધર્મ કેવો છે. ધર્મ ફક્ત બાહ્ય પ્રવૃત્તિથી નહીં પણ આંતરિક પરિણતિથી માપવામાં આવે છે. જીન શાસન છે ને, જીન શાસનમાં ધર્મી કોણ અને અધર્મી કોણ એ માપવા માટે જો સ્કેલ હોય, જો મેસર હોય, તો એ પ્રવૃત્તિ નહીં પણ વૃત્તિ છે. પ્ર કાઢી નાખો આગળથી, વૃત્તિ, પ્રવૃત્તિ અને વૃત્તિ. પ્રવૃત્તિથી ધર્મ એ વર્ષોના વર્ષો સુધી વ્યક્તિ કરતો હોય પણ જ્યાં સુધી અંદરની વૃત્તિઓ નથી સુધરી ત્યાં સુધી એનો એકડો પણ મંડાયો નથી. અહીંયા આ ગ્રંથની અંદર પણ નમો શબ્દ બતાવવા દ્વારા આપણને એ જ સમજાવ્યું કે નમતા છે, વિનય કેળવો, સમર્પણનો ભાવ કેળવો, તો જ ધર્મ આપણા હૃદયની અંદર ઉતરશે. એનાથી આગળ આપણને કહે છે, આ નમસ્કાર કોને કહેવાને એનું વર્ણન આગળ હવે આવશે. કે નમસ્કાર કરવાનો છે, કોને કરવાનો છે, કહેવાને કરવાનો છે. અને એ નમસ્કાર કર્યા પછી આગળ શું કહે છે શાસ્ત્રકારો, એ આપણે આગળના વ્યાખ્યાનની અંદર જોશું. જીનાજ્ઞા કઈ બોલાવી